નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ બની રહ્યું છે. તેની બાજુમાં કેવડિયાના ગવાણા ગામના બે યુવાનો ટ્રાયબલ મ્યુઝિયમના બાંધકામ કરનારી એજન્સીના માણસોએ મ્યુઝિયમના બાંધકામના સ્થળ પર લઈ જઈ ગરદાપાટુનો માર મારવાથી એક વ્યક્તિનું મોત, જ્યારે બીજી વ્યક્તિ ગંભીર, જ્યારે ધારાસભ્ય ચૈતરવસાવા સહિત ગ્રામજનો ભેગા મળી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બોડી સ્વીકારવાનો કરી મનાય. તો આવો જોઈએ શું છે વિગત. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ બની રહ્યું છે. તેની બાજુમાં કેવડિયા ગભાણા ગામના બે યુવાનોના ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાયબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસોએ એ બે યુવાનોને મ્યુઝિયમમાં બાંધકામના સ્થળ પર લઈ જઈ કપડાં કાઢી બાંધી રાખી ગોધી રાખીને આખી રાત ઢોર માર મારવામાં આવેલો, જે દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, જેની હાલત પણ ગંભીર છે. અને આ ગરીબ પરિવારનું ભરણ પોષણ કરનાર એકના એક યુવાનનું મૃત્યુ થતાં પરિવાર આજે નિરાધાર બની ગયો છે. આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનારી એજન્સીઓને બચાવવા કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ એફઆઈઆરમાં 6 મજૂરો અને 1 સુપરવાઇઝરનું નામ લખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે અમારી માગણી છે કે પરિવારના એકના એક દીકરો ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઇઝ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતા રીતે મદદરૂપ થવાની વાત કરે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય ત્યારે બાદ બોડીનું પીએમ થાય પછી જ અમે બોડી સ્વીકારીશું. અગર આ પરિવારને ન્યાય નહીં મળે તો આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરી અને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે, જેને સમગ્ર આદિવાસી વિસ્તારમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે. એજન્સી તમે મને પહેલા કોપી બતાવો, અમે જોઈ લઈએ છીએ વ્યક્તિઓ કોણ છે, એમની સાથે વાત કરી લઈએ કોણ એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપ્યો છે, એનું નામ આમાં છે કે નથી, બરાબર. જે અધિકારી આમાં લાયસન્સિંગ અધિકારી છે એનું નામ આમાં છે કે નથી, બરાબર છે ને? એટલે અમને તો અનુભવ છે, મારા ઘરે એક બનાવ નહોતો બન્યો છતાં અમને મારા પત્નીને, મારી બહેનોને, મારા બહેનોના જમાઈને 9 જણને ઉચકી લાવ્યા હતા. એટલે આવી રીતના આમાં બી બધા જ આવશે, એ પહેલાં તમે લઈ લો. એ તો અહીંથી અમે છે ને કરવા નહીં દઈએ. હા, આ તમને કહી દીધું, બિલકુલ. જેમ મોડું કરશો ને, હમણાં અમે બોલાવીએ છીએ બધાને, પછી એમ મોડું લોકો અહીંયા બહુ મોટા. હું તમને બોલાવે છે ભાઈ, આ તો ગઈકાલે એક દીપડા એ ફાડી ખાધું, બરાબર. અમે ગઈકાલે આવ્યા એટલે એમણે કીધું કે ભાઈ અમે 5 લાખ રૂપિયા એમને. અલા ભાઈ, વ્યક્તિ નો જીવ ગયો છે ને, અમારે કઈ 2 લાખ ને 5 લાખ માં વ્યક્તિ જીવ મળે છે? અમારા માણસોની કે 2-5 લાખ અમે પૈસા સારું થોડા કરીએ છીએ, એનો પરિવાર છે ને આ બધો. તો અમારે રોજના હું આજ બેઠવાનું છે અમારા વિસ્તારોમાં, દીપડા લાવીને ઘડીકમાં છોડી દે, એ માણસોને ફાડી ખાઈ જાય, આવા બહારના લોકો આવે અમારા માણસોને બાંધી બાંધીને મારે, બિલકુલ નહીં ચલાવીએ. તમે એવું નહીં, ગંભીરતાથી લો ને બોલાવો, નોડલ અધિકારીને બોલાવો અને એજન્સીને બોલાવો. ત્યાં સુધી અહીંયા પંચ ક્યાસ નહીં થશે કે પીએમ નહીં થશે કે ડેડ બોડી અમે નહીં સ્વીકારીશું. ને અમે બધા સંગઠનોને હમણાં જાણ કરીને પછી બોલાવીશું, પછી 2-4 દિવસ લાગશે અમને, વાંધો નહીં, અહીંયાથી અમે નહીં હટીશું. આ તમને કહી દીધું, નોડલ અધિકારી બધાના નામ જોઈએ એમાં? ના ના, બિલકુલ નહીં, એ તમે પહેલા એડ કરો. હા, આવી રીતના ભાઈ ભીનું સંકેલવાનું ચાલશે નહીં, બિલકુલ નહીં ચાલે. એમાં તમે મજૂરોનું નાખી દેશો, અહીંયા સુપરવાઇઝરનું નાખી, એમની હાથે અમારે શું કરવાનું? અમારું કામ છે ને. હા, તો બતાવો એફઆઈઆર. તમને એક કલાક થી કેમ છું કે એફઆઈઆર બતાવો મને, એમાં એક મોબાઈલમાં મંગાવો તમે, કલાકથી તમને કેમ છું, તો તમે ટાઈમ પાસ બિલકુલ નહીં કરો, ગંભીરતાથી લો. એ તો જેલમાં જે એને પગાર આપશે, પેલો બેઠો બેઠો પ્રાઇમરી અમને જે કે જે ફરી હતી પેલા જેલમાં રહે, પગાર થી જેલમાં રહે, એટલે 4 સીટ પર છૂટી જવાના, અમને નથી ખબર. હા, બિલકુલ નહીં ચાલે, એકદમ કેસ ઢીલો થઈ જાય. આગળના કાર્યક્રમો ચાલુ કરીએ છીએ અમે, બધું બંધ થાય. આ કહી દીધું તમને, અઠવાડિયું બંધ થશે, આ વેકેશન જાય તેલ લેવા, તમારા સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટ બધું બંધ થાય, આ કહી દીધું. અમે આમાં ન્યાય આપો બાકી. બહુ મારમાં આવ્યો, ઢોર માં પુષ્કળ માં આવ્યો.
એટલે તમે છે ને જે પણ આ પ્રોજેક્ટ જે વિભાગમાંથી આવતો હોય એના ઓથોરાઇઝ અધિકારી અને જે સંભાળતો હોય એના આરએમબી હોય તો એને આરએમબીના નોડલ અધિકારી ને એજન્સીના મેઇન વ્યક્તિ, આલતુ ફાલતુ સાથે કોઈ અમે વાત નહીં કરીશું. એ લોકો અહીંયા આવશે અને પરિવાર માટે એ લોકો માનવતાની રીતે શું કરવા માગે છે એ અમને વાત કરે, પછી અમે પંચક્યાસ પણ કરીશું, ડેડ બોડીનું પીએમ પણ કરીશું, પછી અમે અગ્નિસંસ્કાર કરીશું. બે દિવસ ત્રણ દિવસ લાગશે, તમને કોઈ ઉતાવળ નથી. એકને એક છોકરો હતો, એ પરિવારને ન્યાય મળવો જોઈએ. એના મમ્મી પપ્પા એકલા છે, એટલે એ તમે હવે તપાસ અધિકારી તરીકે એમને શોધો અને બોલાવો. અમે અહીંયા છીએ, દવાખાને જ છે. હા, એમાં ગંભીર આ કહી દીધું તમને, અઠવાડિયું બંધ થયે, આ વેકેશન વેકેશન જાહેર તેલ લેવા. તો અમારા સફારી પાર્ક ને ન્યુટ્રિશન પાર્ક ને સ્ટેચ્યુ ઓફ યુનિટી બધું બંધ થયે, આ કહી દીધું. અમે આમાં ન્યાય આપો બાકી. બાંધીને કપડા કડા કપડા કડાવીને જો ક્યાં ક્યાં વાગેલું છે? હા હા, તકું ફ્રેક્ચર છે. પુષ્કળ માર માર્યા છે, સળિયા અને ડાંબરથી પાઇપોથી માર્યા છે, લોખંડની પાઇપ લોખંડની પાઇપોથી અને ગુપ્તાંગમાં બી માર્યા છે. કઈ ની ચિંતા નહી કરતો, હા છે અમે તારી સાથે. હા કે કઈ ને, એક વાર હારો થઈ જશે. હા કે એમને કઈ રીતના બોલાવે? પછી કેવડિયા ગામ ગયો, એ 5 વાગે ફોન આવ્યો સવારે, કે મારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે, એને ફોન કર્યો કે બાપી આ તમારા ઘરનો છોકરો આ રીતના અહીંયા છે, ગભાનમાં પડી રહ્યો છે અને કેવડિયા ગામ સુધી પગના મુકાય તો. બસ બસ બસ, હિંમત બે હિંમત બે. એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા દવા. બરાબર બરાબર, અને ત્યાં પડેલા હતા. હા, આ દવા કાઢી લેજો. ચેર કાઢી લેજો. કઈ નઈ, આની સારવાર કરી લો, અમે અહીંયા છે બધા. તમારું કામ નથી, અમે પણ બેઠેલા છે ને, એ લોકો આને કરવાનું છે, અમે બેઠેલા છે, તમે ખાલી આને આને તમે દેખભાળ રાખો. હા, એમને હું કરવાનું છે, અમે બેઠા છે ને બેઠા. આપણે ડૉક્ટરમાં કોણ છે? અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા, જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરહમથી મારી છે. એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે. અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે. આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા, એટલા ખતરનાક માર માર્યો છે. ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ? વિસ્તાર અમારો, વસ્તી અમારી, જમીન અમારો, ત્યારે અમે હવે ચલાવવાના નથી. અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે.
એમને ન્યાય મળશે. આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધનું એલાન આપીશું. આવનારા દિવસોમાં 5 દિવસ 10 દિવસ જેટલા દિવસો થશે અમે બંધનું એલાન આપીશું. બોડી પણ અમે સ્વીકારીએ નહીં. જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી. તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆર થઈ ગઈ છે. તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે, સુપરવાઇઝર છે, એમની ધરપકડ થયેલી છે. જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું? જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી? અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય, 257 કરોડનો ખર્ચો થયો છે, તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. અહીંયા કોણ આવે છે, કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા. એટલે 6 વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું. આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ આને ભીનું સંકેલવા માટે પોલીસ પર દબાણ કરી રહ્યા છે, પણ અમે એ ચલાવવાના નથી. જે પણ રાજકીય નેતા ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોય એમને પણ આપના માધ્યમથી કહીએ છે કે આદિવાસી સમાજનો એક દીકરો મર્યો છે, એના પિતા એકને એક દીકરો ગુમાવીને બેઠા છે, એટલે એમને ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું. કયા રાજકીય નેતાની આપ વાત કરી રહ્યા છો? કોઈ નામ તો હશે ને? રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું. ત્યાં સંજય તડવીને મળી આવ્યા. એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ, પૈસા આપીએ 5 લાખ. હવે 5 લાખ અમારા વ્યક્તિની કિંમત છે. કાલે એક દીપડો ખાઈ ગયો, એના 5 લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની. એટલે 5 લાખની વાત કરતા હતા. એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ 5 લાખનો નથી. 5 લાખમાં શું આવે છે? એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને 1 કરોડ રૂપિયા, અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને 50 લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માંગણી છે.